चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराभिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ पञ्चधा हृदये मम नमस्ते बाल मित्रों आजनो आपणो विषय छे चित्रकाम આજે આપણે ચિત્રકામની બુકની અંદર પેજ નંબર 14 ખોલીશું કેટલા પેજ નંબર 14 ખોલીશું પેજ નંબર 14 ની અંદર શું સૂચના આપેલી છે એ આપણે પહેલા જોઈ લઈશું પેજ નંબર 14 ની અંદર આપણે આપેલું છે કે તૂટક રેખા જોડી લેમ્પનું ચિત્ર પૂર્ણ કરો તૂટક રેખા જોડી લેમ્પનું ચિત્ર પૂર્ણ કરો હવે આપણે આજે લેમ્પનું ચિત્ર આપેલું છે એના નીચેના મોટા ચિત્રના ટપકા જોડવાના છે શું કરવાનું છે ટપકા જોડવાના છે હવે તમારે આ ચિત્ર પૂર્ણ કરતા પહેલા પેજમાં ઉપર જ્યાં તા લખેલું છે જ્યાં તારીખ લખેલું છે ત્યાં તમારે પહેલા તારીખ લખવાની છે તો તારીખની અંદર લખી નાખશું 16/8/21 શું લખીશું 16/8/21 હવે તમારે તારીખ લખાઈ જાય પછી આ ચિત્રની અંદર જે આ ચિત્ર લેમ્પનું આપેલું છે એમાં આપણે ટપકા જોડવાના યાને કે ડોટ્સ જોડવાના જો તમને સ્કેલથી ફાવે તો સ્કેલથી જોડવાના હાથથી ફાવે એમ જ તો હાથથી એમ જ જોડવાના હવે આપણે જુઓ આ ચિત્રના ટપકા જોડવા માટે પહેલાં અહીંયાથી સીધી લીટીમાં સીધી લીટીમાં એકદમ શાંતિપૂર્વક ટપકા જોડીશું યાને કે ડોટ્સ બધા જોડી દેશું પણ તમારે કાળજી એટલી રાખવાની છે કે તમારે લીટીની ઉપર જ પેન્સિલ ફેરવવાની છે આડાઅવળી પેન્સિલ કોઈએ ચલાવવાની નથી હવે ફક્ત આડી લીટી આપણે પૂરી કરી હવે આપણે એક ત્રાસી લીટી જ્યાં ટપકાથી ટપકા સુધી જોડવાનું હોય ત્યાં તમારે આ લીટીને એકદમ શાંતિપૂર્વક જોડી દેવાની છે ક્યાંય અડાવડી લીટી કરવાની નથી માત્ર ને માત્ર લીટી આપેલી છે એના ઉપર જ પેન્સિલ ફેરવવાની અને આ ટપકાથી આ ટપકા સુધી જોડવાનું છે હવે તમારે નીચેની લીટી છે નીચેની લીટીની અંદર જોડવા માટે આ ટપકા કે આ ટપકા સુધી જોડવાનું છે હવે જુઓ આ લીટી આપણે અહીંયાથી શરૂ કરી છે પછી આ લીટીને ધીમે ધીમે એકદમ શાંતિપૂર્વક
બધાને ટપકા ઉપર જ પેન્સિલ ફેરવવાની છે, કોઈને આડાવડી પેન્સિલ ફેરવવાની નહીં. જુઓ બાળ મિત્રો, આ ટપકાથી આ ટપકા સુધી આપણે જોડાઈ ગયો. હવે આપણે ત્રાસી લીટી ફરીથી જોડીશું. હવે ત્રાસી લીટી જોડવા માટે આ ટપકા છે આ ટપકા સુધી જોડવાની છે. તો તમારે અહીંયાથી લઈ એકદમ શાંતિપૂર્વક આ બધા ડોટ્સને જોડી દેવાના છે. કોઈને બારે લીટી જોવી જોઈએ નહીં, ફક્ત ને ફક્ત લીટી ઉપર જ પેન્સિલ ફેરવાઈ જોઈએ. હવે બીજી લીટીમાં જુઓ, અંદર જે લીટી આપેલી છે એને આપણે પૂર્ણ કરી દઈએ. આ રીતે એકદમ શાંતિથી તમારે આ લીટીને પણ પૂરી કરવાની છે. ચાલો કમ્પ્લીટ, બે લીટી, ત્રણ લીટી અને ચાર લીટી કમ્પ્લીટ. હવે આપણે વચ્ચેની લીટી શાંતિથી જોડી દઈશું. હવે જુઓ બાળમિત્રો, આ લીટીની અંદર સીધી લીટી કહેવાય. કેવી લીટી કહેવાય? આને સીધી લીટી. અને કેવી લીટી કહેવાય? તો કે ત્રાસી લીટી. અને કેવી લીટી કહેવાય? કે ત્રાસી લીટી. તમારે લીટીને સમજવાની છે અને ટપકા જોડવાના છે. આપણે કેવી લીટી જોડતા હશું? તો કેમ ત્રાસી લીટી. કેવી લીટી જોડીએ છીએ આપણે? ત્રાસી લીટી. ચિત્ર શેનું છે બાળ મિત્રો? તો કે ટેબલ લેમ્પનું. શેનું છે? ટેબલ લેમ્પનું. હવે જો આ નીચેની લીટી જે છે એને આપણે કહીશું ઊભી લીટી. કેવી લીટી કહેવાય? તો કે ઊભી લીટી. હવે લીટીની ઉપર જ લીટી કરવાની આ રીતે. પછી બીજી લીટી કરીશું, લીટીની ઉપર જ લીટી કરવાની આ રીતે. ચાલો થઈ ગઈ. હવે જુઓ, હવે એક નીચે લીટી આપેલી છે આને કહેશું આડી લીટી. કેવી લીટી કહીશું આપણે? તો કે આડી લીટી. હવે આ લીટીમાં પણ ઊભી લીટી, આની અંદર પણ ઊભી લીટી. ચાલો છેલ્લી લીટી બાકી છે એની અંદર આપણે પહેલા આડી લીટી, આડી લીટી આખી પૂર્ણ કરી દઈશું. પછી પાછી ફરીથી આપણે ઊભી લીટી કરવાની, ફરીથી આપણે ઊભી લીટી કરવાની. હવે છેલ્લી લીટી આપણે આડી લીટી. કેવી લીટી? આડી લીટી બાળકો. આમાં તમારે ઊભી લીટીનો, આડી લીટીનો અને ત્રાસી લીટીનો ખ્યાલ રાખવાનો છે. અને તમારે આ રીતે બધા ડોટ્સને જોડવાના છે. આ રીતે તમારે ક્યાંય આડાવડી લીટી નથી કરવાની, એકદમ વ્યવસ્થિત સ્વચ્છતાપૂર્વક લીટી જોડવાની છે. આ રીતે તમારે ટેબલ લેમ્પનું ચિત્ર પૂર્ણ કરવાનું છે. આને આપણે કહીશું ટેબલ લેમ્પ. શું કહીશું? ટેબલ લેમ્પ. હવે તમારા 14 નંબરના પેજની અંદર ટેબલ લેમ્પનું ચિત્ર આપણે આજે પૂર્ણ કર્યું. હવે આપણે પાછળ 15 નંબરનું પેજ જોઈશું. આની અંદર શું આપેલું છે? તો પહેલા આપણે સૂચના વાંચીશું. તો સૂચનામાં આપેલું છે કે હોડીના દર્શાવ્યા પ્રમાણે હોડીના ચિત્રમાં ફક્ત રંગ પૂરો. દર્શાવ્યા પ્રમાણે હોડીના ચિત્રમાં રંગ પૂરવાનો છે. હવે તમારે આમાં માત્ર ને માત્ર રંગ પૂરવાનો છે, કોઈ પણ જાતનું ચિત્ર દોરવાનું નથી કે તમારે લીટી જોડવાની નથી. માત્ર ને માત્ર આ રીતે રંગ પૂરવાનો છે. હવે જો તમારે ઉપરનું જે ચિત્ર આપેલું છે હોડીનું, એમાં પહેલો ધજાનો કલર કેવો છે? તો ધજાનો કલર આપ્યો છે લાલ. ધજાનો કલર લાલ આપ્યો છે. કેવો આપ્યો છે? લાલ. તો તમારે અહીંયા લાલ કલર પૂરી દેવાનો. આના જેવો જ કલર લાલ અહીંયા પૂરી દેવાનો છે. પછી બીજો ચિત્રમાં લીટીમાં લીલો કલર. કેવો કલર? લીલો કલર. હવે તમારે લીલો કલર અહીંયા પૂરી દેવાનો આડી લીટીમાં. પછી એની નીચેની લીટીની અંદર કયો કલર આપ્યો છે? કેવો કલર છે? તો તમારે એમાં છે ગુલાબી કલર. કેવો છે? ગુલાબી કલર. તો અહીંયા આપણે નીચે ગુલાબી કલર પૂરીશું. કેવો કલર પૂરીશું? ગુલાબી કલર. અને હવે જુઓ બાળમિત્રો, આ ચિત્રની અંદર આ હોડીનું ચિત્ર પૂરું થયું.
પછી કેવા કલરના લીટા આપેલા છે નીચે? તો કે દૂધિયા કલરના, વાદળી કલરના, સમજાય છે? તો તમારે આવા કલરના નીચે અહીંયા વાદળી કલરના અહીંયા લીટા કરી દેવાના છે, જે પાણીના લીટા દર્શાવે છે ને, પાણીનું ચિત્ર હોય એવા વાદળી કલરના લીટા કરી દેવાના. સમજાઈ ગયું? હવે 15 નંબરના પેજની અંદર તમારે જે હોળીનું ચિત્ર આપેલું છે એમાં ફક્ત ને ફક્ત રંગ પૂરવાનો છે. પછી રંગ પૂરાઈ જાય એટલે નીચે જે બોક્સની અંદર વાલીની સાઈન આવું લખ્યું છે, વાલીની સહી એવું લખ્યું છે, ત્યાં તમારે વાલીની સહી કરાવવાની, મમ્મી પપ્પાની સહી કરાવવાની. બધા બાળકો યાદ કરીને સહી કરાવી દેશે ને એકદમ સરસ વ્યવસ્થિત રીતે આ રીતે નમૂના પ્રમાણે આપ્યો છે એવો કલર પૂરી દેશે. હવે 14 નંબરના પેજની અંદર માત્ર ટપકા જોડવાના છે અને 15 નંબરના પેજની અંદર ફક્ત ને ફક્ત રંગ પૂરણી કરવાની છે. તો કયા ચિત્રમાં રંગ પૂરણી હશે બાળકો? તો કે હોળીના ચિત્રમાં. સરસ, ચાલો બધાને આ રીતે એક ચિત્રમાં ટપકા જોડવાના છે અને એક ચિત્રમાં રંગ પૂરણી કરવાની છે. ચાલો બાળ મિત્રો, આટલું હોમવર્ક પૂરું કરવાનું છે. વ્યવસ્થિત અને સારા અક્ષરે કરી નાખજો, કલર બરાબર પૂરજો, એકદમ સ્વચ્છતાથી કલર પૂરવાનો છે, કોઈ આડાઅડો રંગ જવા દેવાનો નથી. ખાસ કાળજી રાખી ચિત્રની અંદર જ કલર હોવો જોઈએ, ચિત્રની બહાર કોઈનો કલર હોવો જોઈએ નહીં. ચાલો ફરી આવતા પીરિયડમાં મળીશું, ત્યાં સુધી રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.